મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ બાકોરના ખેડૂતે કંઈક એવું ઉગાડી બતાવ્યું જે કરવાનો કોઈ ખેડૂતે વિચાર પણ નહીં કર્યો હોય. પ્રગતિશીલ ખેડૂતના પ્રયોગને અન્ય ખેડૂતોએ પણ અપનાવવા જેવું છે. શું છે ખાસ, જો અહેવાલમાં. ખેડૂતની કેસરમાં કમાલ. કેસર માટે હવે કાશ્મીર નહીં, કેસરનો ખજાનો છે ખાનપુર. અહીં વાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ બાકોરની થઈ રહી છે. આ ગામના પ્રગતિશીલ ખેડૂતે આકરા તાપમાં તે ઉગાવી બતાડ્યું જે કદાચ ગુજરાતના કોઈ ખેડૂતે ઉગાડવાનો વિચાર પણ નહીં કર્યો હોય. ખેડૂત કોદારભાઈએ જ્યારે લોકોને કેસર ગુજરાતમાં ઉગાડવાની વાત કરી તો લોકોએ તેમને પાછા પાડ્યા, પણ આ ખેડૂતે કેસર ઉગાડવાનું ઠાની લીધું હતું. મનમાં શંકા સાથે તેમણે કેસર માટે બિયારણ મંગાવ્યું અને ઓર્ગેનિક ખાતરની મદદથી કોઈ પણ જાતની દવા વગર પોતાના ખેતરમાં કેસરિયો પાક ઉગાડી જ દીધો. અને અમેરિકન સેફ્રોન કહેવામાં આવે છે અને આ લોકો અને બિયારણ પણ અમેરિકાથી લાવેલા હતા અને એમાંથી અમે આ થોડું થોડું કરીને લોકો પણ ખતરા કરે છે કે ભાઈ આપણી આ જમીનમાં કઈ રીતનું પાક હશે એનો બધો અમે ટેસ્ટ કરીએ છીએ કે ભાઈ પથ્થરવાળી જમીન, કાળી જમીન, રેતાળ જમીન, આ બધી જમીનોમાં અમે ચેકિંગ કરાવીએ છીએ અને બધું લોકો પહાડોનો ખતરા કરાવ્યું. શરૂઆતમાં નિષ્ફળતા પણ મળી, પણ અંતે સફળતાએ તેમના ખેતરમાં કેસર સ્વરૂપે આગમન કરી જ દીધું. લોકોની સાથે સાથે કેસરની ખેતીએ ખેડૂતોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું છે. હાલમાં આ ખેડૂતો કેસરના વેચાણ માટે મોટી અસમંજસમાં મુકાયા છે, કારણ કે કેસરના વેચાણ માટે કોઈ સ્થાનિક બજાર નથી. આનું સરકાર દ્વારા કોઈ જો આયોજન કરવામાં આવે કે કોઈ ખરીદી કરવામાં આવે તો આનો આઈએસઓ લેવો પડે. છૂટું તો અમે વેચીએ પણ કેટલું વેચાય? છૂટું તો કોઈ બજારમાં કોઈ લે ના, એના પર અમારા પર કોઈ વિશ્વાસ રાખે ના. સરકાર આઈએસઓ આલતી હોય તો અમે એને બજારમાં એનું ઉતારી શકીએ અને વેચી શકીએ. એનું પેકિંગ હોય તો કોઈ લે અમારા પર, એમને તો કોઈ ભરોસો રાખે ના. એટલે અમે પકવીને પણ મુસીબતમાં છીએ. ખેતી ગયા વર્ષે સારી થઈ, આ વર્ષમાં બી સારી છે ખેતી, પણ એનો વિકાસ સરકાર શ્રીને કરવાની જરૂર છે. સરકાર આ ખેતી કરીને વેચવી ક્યાં, એની મહેનત કરતો અમને ફાવે. ખેતી કરવા માટે બીજા ખેડૂતો પણ આ ખેતી કરવા માટે મંજૂર છે. વેપારીઓ પેકિંગ વગર કેસરની ખરીદી કરી નથી શકતા અને ગામમાં બેઠા બેઠા ખેડૂતો કેસર વેચી નથી શકતા, ત્યારે આશા રાખીએ કે કૃષિ વિભાગ અને સરકાર દ્વારા આ ખેડૂતોને યોગ્ય મદદ મળે અને તેમને જોઈ કોઈ અન્ય ખેડૂત પણ કંઈક નવું કરવા પ્રેરાય. અલ્પેશ સુથાર, ઝી મીડિયા, મહીસાગર.